શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો છોડ જેમ વધશે છોડ તેમ તેમ ઘરમાં વધશે રૂપિયા વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડિયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આ વર્ષે સત્તર ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે આ વર્ષે અધિક માસ હોવાથી બે શ્રાવણ માસ આવશે આ સમય શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય હોય છે તેમાં પણ આ વર્ષે શ્રાવણ માસ બે મહિના હશે શ્રાવણ માસમાં શિવકૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારનું વ્રત કરવું જોઈએ આ ઉપરાંત જો શ્રાવણ માસ દરમિયાન ઘરમાં કેટલાક છોડ વાવવામાં આવે તો તેનાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે કારણ કે આ છોડ ભગવાન શિવને પ્રિય છે તેને શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવવામાં આવે તો અપાર ધન પ્રાપ્ત થાય છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિ કરવામાં આવે છે તમને જણાવી દઉં કે શ્રાવણ મહિનામાં છોડ છોડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે આવે છે છે ધાર્મિક તમામ લગાવવા શુભ ગણવામાં વાસ્તુ અનુસાર શ્રાવણ મહિનામાં કેટલાક છોડ લગાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ શ્રાવણ મહિનામાં ક્યાં છોડ લગાવવા જોઈએ તેના વિશે એક બીલી ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પસંદ હોય છે શ્રાવણ મહિનામાં આ છોડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને મા લક્ષ્મીનું આગમન થાય છે બિલીપત્રના ઝાડ પાસે શિવલિંગ સ્થાપિત કરીને નિયમિત રૂપે જળાભિષેક કરવાથી ઘરમાં ધનની કમી થતી નથી અને મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે શ્રાવણ મહિનામાં આ છોડ લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બિલીપત્ર હોય તો તમામ વાસ્તુ દોષ દૂર થાય છે જે ઘરમાં બિલીપત્રનું ઝાડ હોય ત્યાં પૈસાની કમી થતી નથી બે તુલસી શ્રાવણ મહિનામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજમાં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની આવક થાય છે તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં નાણાકીય વૃદ્ધિ થાય છે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરો તેમજ દરરોજ તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે કેળ શ્રાવણ મહિનામાં આ ઝાડ લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે શ્રાવણ મહિનામાં અધિક મહિનો હોવાને કારણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાને શુભ ફળદાયી માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને કેળાનું ઝાડ ખૂબ જ પ્રિય હોય છે કેળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ કારણોસર શ્રાવણ મહિનાની કોઈ પણ એકાદશી પર ઘરમાં કેળાનું ઝાડ વાવી તેની પૂજા કરવાનું શરૂ કરવું જોઈએ આમ કરવાથી સૌભાગ્ય વધે છે અને ઘરમાં બરકત આવે છે તેમજ ધનની કમી દૂર થાય છે ચાર શમીનું ઝાડ ભગવાન શિવની શમી છોડ ખૂબ જ પ્રિય હોય છે શ્રાવણ મહિનામાં કોઈ પણ શનિવારે ઘરમાં શમીનું ઝાડ લાવવાથી ભગવાન શિવ અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે આ ઝાડ વાવવાથી ઘરમાં સંપત્તિ વધે છે તેમજ સુખ સમૃદ્ધિ આવે છે શ્રાવણ મહિનામાં આ છોડ લગાવવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે શમીનો છોડ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ પાંચ પીપળો શ્રાવણ મહિનામાં રોજ પીપળાને પાણી ચડાવવું પણ ખૂબ જ શુભ ગણાય છે દર શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ છ આકડાનો છોડ ભગવાન શિવને આકડાના ફૂલ ખૂબ જ પ્રિય હોય છે આ ફૂલ જાંબલી અને સફેદ રંગના હોય છે શ્રાવણ મહિનામાં ઘરે આ છોડ લગાવી શકો છો આ છોડમાં ભગવાન શિવનો વાસ હોવાનું માનવામાં આવે છે જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ